जड़यात्रा अने रथयात्रानी मंदिरमां तैयारीओ शुरू करी देवाई छे, जेमां परंपरागत 18 गजराज जड़यात्रामां हाजर रहेशे। खास करीने 18 गजराज पैकी एक गजराज जड़यात्रामां जोड़ाशे, ज्यारे अन्य 17 गजराज मंदिरना प्रांगणमां रहेशे। मंदिरना मुख्य गजराज भूदर नदीना आरे जड़यात्रामां रहेशे। साथे ज राज्योमांथी पण गौजराजे मंदिर लावा माटे आमंत्रण आप्युं छे। ત્યારે મંદિર બહાર ગજરાજોને વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે। જડયાત્રાને આડી ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તે પૂર્વે ગજરાજોને વિશેષ રીતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે વિશેષ રીતે તેને કહી શકાય કેળવણી છે તે કરવામાં આવી રહી છે। જે રીતે કોરોના કાળ વચ્ચે ગણતરીના લોકોની સાથે જડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, રથયાત્રા પૂર્વે જે નાની યાત્રા જેને માનવામાં આવે છે તે જડયાત્રા છે કે જે પૂનમના દિવસે યોજાશે, ત્યારે તે પૂર્વે મંદિરની અંદર પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે। ત્યારે પૌરાણિક ગાથા મુજબ જડયાત્રાની ગજરાજોનું મહત્વ રહેલું હોય છે, ગજરાજોની પૂજા વિશેષ રીતે કરવામાં આવતી હોય છે। ત્યારે આ જ પરંપરાને જાળવણી માટે જ્યારે જડયાત્રા યોજાવાની છે તે પૂર્વે જે જગન્નાથ મંદિરની પરિસરની બહાર જે ગજરાજો છે તેની વિશેષ કહી શકાય કે કેળવણી છે તે કરવામાં આવી રહી છે, તેમને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી કરીને જડયાત્રામાં જ્યારે ગજરાજો છે તે જડયાત્રાની શોભા વધારવાના છે, ત્યારે હવે જડયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવા આવી રહ્યો છે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।